अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे छला कितला वीडियो थी अपने પોઈન્ટર્સ વિશે જોઈ રહ્યા છે અને એના પહેલાં આપણે સ્ટ્રક્ચર વિશે પણ જોઈ ગયા તો પોઇન્ટર એટલે કોઈ પણ બીજા વેરિયેબલ છે એ વેરિએબલનું મેમરી એડ્રેસ અને એ જ રીતે આપણે સ્ટ્રક્ચર વિશે જોઈએ તો સ્ટ્રક્ચર માટે આપણે ડેફિનેશન હતી કે ગ્રુપ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ વેરિયેબલ અલગ અલગ ડેટા ટાઇપના વેરિયેબલ છે એનું ગ્રુપ એટલે સ્ટ્રકચરની અંદર જો આપણે ઇન્ટીજર કે કેરેક્ટર કે ફ્લોટ પ્રકારના વેરિયેબલ જો આપણે મૂકી શકતા હોય તો પછી એની અંદર આપણે પોઈન્ટર પ્રકારના વેરિયેબલ પણ મૂકી શકતા હોવા જોઈએ અને એ જ રીતે સ્ટ્રકચરનું જે વેરિયેબલ છે એનું પણ આપણે પોઈન્ટર બનાવી શકીએ છીએ તો આ બધી બાબત જે છે એને આપણે જોવા માંગીએ છીએ અને એ છે કે પોઈન્ટર વિથ સ્ટ્રક્ચર તો હવે એની અંદર આપણે પહેલાં જોઈએ આપણું જે સ્ટ્રક્ચર છે એ આપણે આ રીતે લખીએ છીએ કે સ્ટ્રક એક્સવાઇઝેડ એની અંદર આપણે જો એક વેરિયેબલ લઈએ ઇન્ટિજર એ તો આ ઇન્ટીજર એ સાદો પ્રિમિટિવ વેરિયેબલ્સ છે પણ અહીંયા તમે જોશો તો અહીંયા આપણે કર્યું છે કે સ્ટ્રક્ટ એક્સવાઇઝેડ પોઈન્ટર પી તો હવે આ જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે જે પણ વેરિયેબલની આગળ આપણે આ રીતે સ્ટાર મૂકીએ એને આપણે પોઈન્ટર વેરિયબલ કહીએ છીએ તો આ પોઈન્ટર વેરિયેબલ છે એટલે કે આ પી પોઇન્ટર તરીકે ડિક્લેર કર્યો છે જેમાં આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે આપણે ઇન્ટીજીયર પોઈન્ટર હોય તો આપણે આગળ ઇન્ટ લખતા હતા પણ અહીંયા આપણે બતાવ્યું છે કે આ સ્ટ્રકચર એક્સવાઇઝેડ ટાઈપનું જ આ પોઇન્ટર હશે આજે જે એક એક્સવાયઝેડ સ્ટ્રક્ચર આપણે ડિક્લેર કર્યું એ એ સ્ટ્રક્ચરની અંદર આપણે બે વેરિયેબલ ડિક્લેર કર્યા એક ઇન્ટીજર એ અને બીજો સ્ટ્રક્ચર ટાઈપનો પોઇન્ટર વેરિયેબલ અને આ આખું સ્ટ્રક્ચર જે છે એ આપણે એક્સ વાય અને ઝેડ એમ ત્રણ વેરિયેબલની અંદર સ્ટોર કર્યું અને આપણે મેમરીની અંદર જોઈએ તો મેમરીની અંદર આ રીતે સ્ટોર હશે એ અને પી બે વેરિયેબલ સ્ટોર હશે એ ઇન્ટીજિયર વેરિયેબલ છે પી પોઈન્ટર વેરિયેબલ છે અને એ આખા ગ્રુપને આપણે એક્સ કીધું બીજું એક ગ્રુપ બન્યું હશે એની અંદર પણ એ હશે પી હશે અને એને આપણે વાય કહીશું એ જ રીતે ત્રીજું એક ગ્રુપ હશે જેમાં પણ એ વેરિયેબલ હશે પી વેરિયેબલ હશે અને એ ગ્રુપને આપણે ઝેડ ગ્રુપ કહીશું તો આ રીતે ત્રણ ગ્રુપ સ્ટોર થયેલા હશે મેમરીની અંદર આની અંદર જો આપણે એવું લખીએ કે એક્સ ડોટ એ તો એક્સ ડોટ એ આ થશે કે એક્સ ગ્રુપનું એ વેરીએબલ અને એની વેલ્યુ થઈ જશે ટેન અને એ જ રીતે આપણે વાય ડોટ એ લખીએ એની વેલ્યુ થઈ જશે ટ્વેન્ટી અને એ જ રીતે આપણે લખીએ કે ઝેડ ડોટ એ આ જે ગ્રુપ છે એ ઝેડ ગ્રુપ બોલાવવામાં આવશે પછી એ એની અંદરનો વેરિયેબલ બોલાવવામાં આવશે અને એની વેલ્યુ જે છે એ ત્રીસ કરી દેવામાં આવશે તો આ રીતને આપણે સ્ટ્રકચરનું અગાઉ પણ જોઈ ગયા છે સ્ટ્રકચર વેરિયેબલના અંદરના જે વેરિયેબલ છે એને બોલાવવા માટે આપણે ડોટ ઓપરેટર વાપરીએ છીએ અને આ રીતે આપણે સ્ટ્રક્ચર ડિકલેર કરીએ છીએ તો આ રીતને થશે પણ હવે એની અંદર એક પોઈન્ટર વેરિયેબલ છે અને પોઇન્ટર વેરિયેબલમાં જેમ આપણે જાણીએ છીએ પ્રમાણે કે પોઈન્ટર વેરિયેબલ કોઈને કોઈ બીજા જે વેરીએબલ છે એનું એડ્રેસ જ સ્ટોર કરશે તો અહીંયા આપણે બતાવ્યું છે કે કઈ ટાઈપનું એડ્રેસ સ્ટોર કરશે તો કે એક્સ વાયઝેડ સ્ટ્રક્ચર જે છે એની જ ટાઈપનું એ એડ્રેસ સ્ટોર કરશે એટલે જો આપણે આ રીતે લખીએ કે એક્સ ડોટ પી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ વાય તો એ બની શકશે કારણ કે અહીંયા શું થશે તો કે પીની અંદર કોઈનું એડ્રેસ માગશે અને એ એડ્રેસ કોનું હોઈ શકે તો કે કોઈ બીજા સ્ટ્રકચરનું તો વાય એ બીજું સ્ટ્રકચર છે અને વાય સ્ટ્રકચરનું આપણે એડ્રેસ સ્ટોર કરીએ છીએ આ રીતે તો અહીંયા એ નામનો પહેલો વેરિયેબલ છે વાયની અંદર એનું એડ્રેસ છે ઝીરો ઝીરો વન ડી આ જે ઝીરો ઝીરો વન ડી છે એ અહીંયા સ્ટોર કરી દેવામાં આવશે તો એક્સની અંદર આપણે વાયનું એડ્રેસ સ્ટોર કર્યું અને એ જ રીતે આપણે લખીએ કે વાય ડોટ પી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ ઝેડ તો શું થશે આ જે ઝેડ ગ્રુપ છે એ ઝેડ ગ્રુપનું એડ્રેસ પહેલું એડ્રેસ જે છે એ ઝીરો ઝીરો ટ્વેન્ટી વન છે એ ઝીરો ઝીરો ટ્વેન્ટી વન અહીંયા સ્ટોર કરી દેવામાં આવશે તો આ રીતે એક સ્ટ્રક્ચરની અંદર આપણે બીજા સ્ટ્રકચરનું એડ્રેસ સ્ટોર કરીએ છીએ અને ત્યાર પછી આપણે છેલ્લે આ રીતે લખી દઈશું કે ઝેડ ડોટ પી ઇક્વલ ટુ નલ એટલે અહીંયા નલ લખી દીધું એટલે અહીંયાથી એ બંધ થઈ જશે તો આ રીતનું આપણે બનાવ્યું તો શું થશે તો કે આ જે વય છે એનું એડ્રેસ અહીંયા આવી ગયું અને આ ઝેડ છે એનું એડ્રેસ અહીંયા આવી ગયું એટલે આપણે જો એક્સ બોલાવીએ છીએ તો એક્સ એ વયને પણ બોલાવી દે છે કેમ કારણ કે વયનું એડ્રેસ છે અને વય આવે છે તો એની સાથે ઝેડ પણ આવી જાય છે એટલે આ શું જોવા મળે છે તો કે એક આખી લિંક બની જાય છે એટલે જ્યારે કે આપણે પોઈન્ટર વિથ સ્ટ્રક્ચર વાપરીએ છીએ એટલે આપણે જ્યારે સ્ટ્રક્ચરની અંદર કોઈ પોઈન્ટર વેરિયેબલ વાપરીએ છીએ ત્યારે શું બની જાય છે તો કે એક લિન્ક લિસ્ટ બની જાય છે આખો એકબીજાની સાથે લિંક થયેલા સ્ટ્રક્ચર આવે છે એટલે આપણે એને લિંક લિસ્ટ કહીએ છીએ એની અંદર આપણે જોઈએ કે એક્સ ડોટ એ આપણે લખીએ છીએ તો એક્સ ડોટ એ ટેન બતાવશે આપણને જ રીતે આપણે વાય ડોટ એ લઈશું તો આપણને ટ્વેન્ટી બતાવશે કેમ કારણ કે વાય ડોટ એ ની અંદર ટ્વેન્ટી સ્ટોર છે અત્યારે પણ જો આપણે એક્સ ડોટ પી બોલાવીએ છીએ તો એક્સ ડોટ પી ની અંદર એડ્રેસ સ્ટોર છે કોનું એડ્રેસ સ્ટોર છે તો કે નું એડ્રેસ સ્ટોર છે નું એડ્રેસ સ્ટોર છે તો બની શકે કે આ જે ગ્રુપ છે એની અંદર અત્યારે આપણે બે વેરીએબલ લીધા છે પણ ઘણા બધા વેરીએબલ પણ હોઈ શકે દસ વેરીએબલ પણ હોઈ શકે વીસ વેરીએબલ પણ હોઈ શકે તો એમાંનું કયું વેરીએબલ એ આપણે બતાવવું હોય એટલે આપણે એક્સ ગ્રુપને બોલાવ્યું એની અંદર આપણે પોઈન્ટર બોલાવ્યું તો પોઈન્ટર એ વાય ગ્રુપનું છે પણ વાય ગ્રુપની અંદર ઘણા બધા વેરિયેબલ છે તો એની અંદરનું વેરિએબલ આપણે બતાવવું હોય તો પછી આપણે આ રીતે બતાવવું પડશે કે એક્સ ડોટ પી પોઇન્ટિંગ ટુ એ હવે આ જે ઓપરેટર છે ડેશ અને ગ્રેટર દેન ની સાઇન આ જે ઓપરેટર છે એને કહેવામાં આવે છે પોઈન્ટિંગ ટુ ઓપરેટર હવે આ જે પોઈન્ટિંગ ટુ ઓપરેટર છે એ શું કરે છે તો કે આ એડ્રેસની ઉપર જે સ્ટ્રક્ચર હશે એની અંદરનો વેરિયેબલ છે એ વેરિયબલ આપણને આપશે કેમ કારણ કે આપણે જોયું કે અહીંયા સ્ટ્રક્ચર છે અને સ્ટ્રક્ચરની અંદર ઘણા બધા વેરિયેબલ હોઈ શકે છે તો જો સાદું સ્ટ્રક્ચર હોય તો એની અંદરનું વેરિએબલ લેવા માટે આપણે ડોટ ઓપરેટર વાપરીએ છીએ કે એક્સ ડોટ એ કે વાય ડોટ એ પણ આપણે જ્યારે એક્સ ડોટ પી બોલાવીએ છીએ ત્યારે એ બીજા સ્ટ્રક્ચરને બોલાવે છે અને એ સ્ટ્રક્ચરની અંદરનું આપણે બતાવવું હોય તો આપણે શું કરીશું તો કે આપણે એક્સ ડોટ પી પોઈન્ટિંગ ટુ એ બતાવીશું એટલે આ વખતે આપણે શું કરવામાં આવશે તો કે આ વય જે ગ્રુપ છે એનું એડ્રેસ આપણને આપવામાં આવશે તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ તો કે એક સ્ટ્રક્ચર ડિકલેર કરી શકીએ એની અંદર આપણે સ્ટ્રક્ચર ટાઈપનું પોઈન્ટર ડિકલેર કરી શકીએ અને ત્યાર પછી આ જે બધા વેરિયેબલ છે એ સ્ટ્રકચર વેરિયેબલના એડ્રેસ આપણે એની અંદર સ્ટોર કરી શકીએ અને એવું પણ આપણે કરી શકીએ કે અત્યારે આપણે જો આ એક્સ જે સાદો વેરિયેબલ લીધો છે એને પણ આપણે પોઈન્ટરથી કોલ કરી શકીએ એટલે કે જે આ એક્સ અત્યારે સ્ટોર થયો છે ઝીરો ઝીરો વન નાઇનની ઉપર તો એનું પણ આપણે એક અલગથી પોઈન્ટર બનાવી શકીએ તો એ આપણે પ્રોગ્રામથી જોઈશું કે કઈ રીતે આ વર્ક કરે છે તો હવે આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલું છે અને એની અંદર આપણે એકસો છ નંબરનો પ્રોગ્રામ જોઈએ કે જેની અંદર આપણે જે આ ચર્ચા કરી ગયા એ બતાવવામાં આવેલું છે પ્રોગ્રામ છે એ લિંક લિસ્ટ માટેનો છે લિંક લિસ્ટ બનાવવા માટે આપણે પોઈન્ટર અને સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીએ છીએ તો જે ચર્ચા કરી ગયા છે એ પ્રમાણે કે આપણે સ્ટ્રક ડિક્લેર કર્યું એક્સવાયઝેડ નામનું એટલે એક્સવાયઝેડ સ્ટ્રક્ચર અહીંયા ડિક્લેર થયું અને એની અંદર આપણે એક એ વેરિયેબલ લીધો અને બીજો આપણે એક્સવાયઝેડ ટાઈપનો જ પોઈન્ટર પી વેરિયેબલ લીધો એટલે કે આ એક્સવાયઝેડ ગ્રુપ છે એની અંદર અત્યારે બે વેરિયેબલ છે એ અને પી આમાં આપણે ગમે તેટલા વેરિયબલ લઈ શકીએ પણ અત્યારે ખાલી જોવા ખાતર આપણે બબ્બે વેરિયેબલ લઈએ છીએ એક ઇન્ટીજિયર વેરિયેબલ છે અને બીજો પોઈન્ટર વેરિયેબલ છે અને એ આખા ગ્રુપને આપણે એક્સ વાય અને ઝેડની અંદર સ્ટોર કર્યું હવે એક્સ ડોટ એને આપણે કરી દીધું ટેન વાય ડોટ એને આપણે કરી દીધું ટ્વેન્ટી અને ઝેડ ડોટ એને આપણે કરી દીધું થર્ટી એક્સ ડોટ પી જે છે એ પોઈન્ટર વેરિયેબલ છે એટલે કોઈને કોઈ બીજા સ્ટ્રકચરનું એડ્રેસ જ એની અંદર સ્ટોર કરવામાં આવશે એટલે આપણે લખ્યું કે એક્સ ડોટ પી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ વાય એટલે કે આ વાયનું એડ્રેસ લઈને આપણે એક્સની અંદર સ્ટોર કર્યું અને એક્સ ડોટ પી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ ઝેડ આપણે ડિક્લેર કર્યું અને છેલ્લે આપણે ઝેડ ડોટ પી ઇક્વલ ટુ નલ એટલે કે આપણે છેલ્લે નલ કરી દીધું કે હવે આનાથી આગળ આપણે બીજા એડ્રેસીસ નથી લેવા તો ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને આપણે જેમ આપણે સ્લાઇડમાં ચર્ચા કરી કે એ પ્રમાણે એક્સ ડોટ એને આપણે પ્રિન્ટ કર્યું તો એક્સ ડોટ એ અહીંયા આપણે દસ વેલ્યુ પ્રિન્ટ કરીને બતાવશે ત્યાર પછી આપણે લખ્યું એક્સ ડોટ પી પોઈન્ટિંગ એ હવે જો પોઈન્ટિંગ એ કરીએ છીએ તો એક્સ ડોટ પીની અંદર વયનું એડ્રેસ હશે એટલે આ જગ્યાએ આપણને વયની વેલ્યુ એટલે કે ટ્વેન્ટી પ્રિન્ટ કરવામાં આવશે વાય ડોટ પી પોઈન્ટિંગ એ કરીશું તો એ ઝેડની વેલ્યુ પ્રિન્ટ કરશે અને ઝેડ ડોટ પી પોઈન્ટિંગ કરીશું તો એની અંદર અત્યારે કશું નથી નલ છે એટલે અહીંયા આપણે ઝીરો પ્રિન્ટ કરીને બતાવવામાં આવશે આ પ્રોગ્રામને આપણે રન કરીને જોઈએ કે એ જ પ્રમાણે આઉટપુટ આવે છે કે નહીં તો અહીંયા તમને બધા આઉટપુટ એ જ પ્રમાણે જોવા મળે છે કે એક્સ ડોટ એની અંદર આપણે દસ બતાવે છે પછી એક્સ ડોટ પી એટલે કે વાયનું એડ્રેસ છે અને એ પોઈન્ટિંગ એ છે એટલે કે વાયની અંદરનું એ છે એની વેલ્યુ ટ્વેન્ટી બતાવવામાં આવે છે અને વાય ડોટ પી એટલે કે ઝેડને બોલાવવામાં આવશે અને ઝેડની અંદરનું એ એને આપણે વેલ્યુ કરી દઈએ છે થર્ટી અને એ જ રીતે ઝેડ ડોટ પી પોઈન્ટિંગ છે એ ઝીરો બતાવવામાં આવે છે તો અહીંયા આપણે શું કરીએ છીએ તો કે અહીંયા આપણે એક સ્ટ્રક્ચરમાંથી એક ગ્રુપમાંથી આપણે બીજા ગ્રુપને કોલ કરીએ છીએ અને આમ એક ગ્રુપમાંથી બીજા ગ્રુપની સાથે આપણે લિંક બનાવી દઈએ છીએ એટલે આપણે એને લિંક લિસ્ટ કહીએ છીએ તો આપણે જોઈએ તો ડેટાબેઝ વગેરે જે બનાવવામાં આવ્યું એ ડેટાબેઝ વગેરે આ કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની ઉપર બનાવવામાં આવેલું છે કે જ્યાં આપણે બહુ બધો ડેટા હોય જ્યારે સ્ટુડન્ટનો બધો ઘણો બધો ડેટા હોય કે કોઈ એમ્પ્લોયનો ઘણો બધો ડેટા હોય તમે ડેટાબેઝના પ્રોગ્રામ ઓલરેડી વાપરેલા હશે કે માઇક્રોસોફ્ટ એક્સેસ છે કે એસક્યુએલ સર્વર છે એવા બધા ડેટાબેઝના પ્રોગ્રામ છે એ ડેટાબેઝના પ્રોગ્રામ આ જે બેઝ છે એની પર બનાવવામાં આવ્યું છે પણ અહીંયા આપણે જોઈએ તો આની અંદર આપણે શું કર્યું તો કે આપણે એક સ્ટ્રકચરની અંદરથી આપણે બીજું ને બોલાવ્યું એ આપણે જોવા મળે છે પણ અત્યારે આપણે શું કરીએ છીએ તો કે અહીંયા આપણે આ રીતે પ્રિન્ટ કરીએ છીએ કે એક્સ ડોટ પી એટલે કે એક્સ ડોટ પી જેને કોલ કરે છે એને બોલાવ્યું ડોટ પી જેને કોલ કરે છે એને બોલાવ્યું હવે આપણે દર વખતે કંઈ આપણી પાસે હજારો જો આવા સ્ટ્રક્ચર હોય તો પછી આપણે આ રીતે નથી બોલાવી શકતા તો આપણે શું કરવાની જરૂર પડે છે તો કે આપણે કોઈ એવી મિકેનિઝમ જોઈએ કે જે ઓટોમેટિકલી આ જ્યાં સુધી નલ ના થાય ત્યાં સુધી પ્રિન્ટ કર્યા જ કરે કેમ કારણ કે અત્યારે આપણે આ ત્રણ થી જીધું છે કે એક્સ વાય અને ઝેડ પણ બની શકે કે આવા ત્રીસ વેરિયેબલ હોય તો પછી આપણે એને એરે પણ બનાવી દઈ શકીએ અને જો એરે બનાવી દઈએ તો પછી એની અંદર આપણે ઘણી બધી વખત આ પ્રિન્ટએપ પ્રિન્ટએપ લખવાનું થાય તો આપણે એને ઓટોમેટિકલી પ્રિન્ટિંગ વગેરે કઈ રીતે કરી શકીએ એ આના પછીના પ્રોગ્રામમાં જોઈએ અને એટલે આપણે આ પ્રોગ્રામને બંધ કરીશું અને આપણે એકસોને સાત નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીએ તો એકસોને સાત નંબરના પ્રોગ્રામની અંદર લિંક લિસ્ટ છે પણ એ ઓટોમેટિક પ્રિન્ટિંગ અહીંયા મેં બતાવેલું છે તો અહીંયા તમે જોશો તો આપણે એ જ રીતનું સ્ટ્રક્ચર ડિક્લેર કરેલું છે સ્ટ્રક્ટ એક્સ વાય ઝેડ એની અંદર એ જ રીતે એ વેરિએબલ લીધો છે પોઇન્ટર પી વેરિયેબલ લીધો છે અને એને આપણે ત્રણની અંદર અત્યારે સ્ટોર કર્યું છે એક્સ વાય અને ઝેડની અંદર ત્યાર પછી આપણે શું કર્યું છે તો કે આપણે સ્ટ્રક્ચર ટાઈપનો એક પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો છે જેવી રીતે આપણે આ એક્સ ડિકલેર કરીએ છીએ વાય ડિક્લેર કરીએ છીએ એ રીતે જ આપણે એક બીજું પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો છે જેમાં આપણે અગાઉ ચર્ચા કરી ગયા પ્રમાણે કે જો આપણે પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો હોય તો એમાં કોઈને કોઈનું એડ્રેસ રહેશે તો આની અંદર આપણે કોનું એડ્રેસ લઈએ છીએ તો કે આપણે પહેલી વખત એડ્રેસ ઓફ એક્સ સ્ટોર કરી દઈએ છીએ એટલે કે લિસ્ટ નામનો એક વેરિયેબલ છે એ લિસ્ટ નામના વેરિયેબલની અંદર આપણે આ એક્સનું એડ્રેસ સ્ટોર કરી દીધું અને એક્સ વાય અને ઝેડની અંદર ત્રણે ત્રણની અંદર પાછું એક બીજું પોઈન્ટર વેરિયેબલ હશે જેને આપણે પી કહીએ છીએ તો ત્યાર પછી આપણે એક્સ વાય અને ઝેડની અંદર આપણે આ રીતની જેમ આપણે અગાઉ કરીએ એ પ્રમાણે દસ વીસ અને ત્રીસ વેલ્યુ સ્ટોર કરી દઈએ છીએ અને એ જ રીતે આપણે અહીંયા એક્સ ડોટ પીની અંદર વાયનું એડ્રેસ સ્ટોર કરી દઈએ છીએ વાય ડોટ પીની અંદર ઝેડનું એડ્રેસ સ્ટોર કરી દઈએ છીએ અને ઝેડ ડોટ પીને આપણે નલ કરી દીધું છે ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને આપણે વાઇલ લૂપ લગાવી કે વાઇલ લિસ્ટ નોટ ઇક્વલ ટુ નલ તો અહીંયા આપણે જોઈશું તો લિસ્ટ આપણે જે પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યું એ પહેલી વખતની અંદર એની અંદર એક્સનું એડ્રેસ આપણે સ્ટોર કરી દીધું છે અને એક્સનું એડ્રેસ છે એટલે એ નલ નથી તો અહીંયા ટ્રુ થઈ જશે કે નલ નથી નલ નથી એટલે અંદર આવશે અને શું કરશે તો કે પ્રિન્ટ કરશે કોને પ્રિન્ટ કરશે તો કે લિસ્ટ પોઈન્ટિંગ એ હવે લિસ્ટ જે છે અત્યારે એક્સનું એડ્રેસ છે એટલે કે એક્સની અંદરનું એ એટલે આ એક્સનું એ એટલે કે આ ટેન વેલ્યુ પ્રિન્ટ કરશે ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે આપણે અહીંયા લિસ્ટ પોઈન્ટિંગ પી બતાવ્યું છે હવે લિસ્ટ પોઈન્ટિંગ પી લિસ્ટની અંદર એડ્રેસ અત્યારે છે એક્સનું એટલે કે એક્સનું પી તો હવે એક્સનું પી છે એ વયનું એડ્રેસ છે એટલે વયનું એડ્રેસ લઈને આપણે પાછું લિસ્ટની અંદર સ્ટોર કરી દઈએ છે તો અહીંયા આપણે શું કરીએ છીએ તો કે જે પહેલી વખત આપણે એક્સનું એડ્રેસ સ્ટોર કરેલું હતું એ એડ્રેસને કાઢી નાખી અને હવે આપણે વાયનું એડ્રેસ સ્ટોર કરી દઈએ છીએ કેમ કારણ કે આ એક્સનું જે વેરિયેબલ છે ઓલરેડી પ્રિન્ટ થઈ ગયો એટલે આપણે શું કર્યું હતું કે એને કાઢી નાખ્યું અને લિસ્ટની અંદર વાયનું એડ્રેસ સ્ટોર કરી દીધું કારણ કે જ્યારે આ પહેલી પોઝિશન પર આવશે ત્યારે એક્સનું પી એક્સનું પી હશે વયનું એડ્રેસ અહીંયા આપણે બતાવ્યું છે એક્સનું પી છે વયનું એડ્રેસ એટલે વાયનું એડ્રેસ લિસ્ટમાં સ્ટોર કરી દીધું પાછા આપણે વાઇલ લૂપ છે એટલે ઉપર જશે અને અહીંયા ચેક થશે કે વાયનું એડ્રેસ જે છે એ નોટ ઇક્વલ ટુ નલ છે તો નોટ ઇક્વલ ટુ નલ નથી કેમ કારણ કે વયનું પી છે એની અંદર ઝેડનું એડ્રેસ છે એટલે એ નીચે આવશે અને શું કરશે તો કે વયની અંદરનો એ પ્રિન્ટ કરશે અને ત્યાર પછી વયનું પી હવે વયના પીની અંદર ઝેડનું એડ્રેસ છે એટલે ઝેડનું એડ્રેસ એ અહીંયા સ્ટોર કરી દેશે અને સ્ટોર કરી દીધા પછી પાછું ઉપર જશે અને અહીંયા ઝેડનો પ્રિન્ટ એફ કરશે અને ત્યાર પછી એ પાછું આવશે ત્યારે ઝેડનું જે પી છે એ લિસ્ટમાં સ્ટોર કરશે એટલે કે નલ સ્ટોર થઈ જશે અને અહીંયા ઉપર આવશે ત્યારે લિસ્ટની અંદર ચેક થશે કે નલ નોટ ઇક્વલ ટુ નલ તો એ ખોટું થઈ જશે કેમ ખોટું થઈ જશે કારણ કે નલ ઇક્વલ ટુ નલ થઈ જશે એટલે આ વાયલુ બંધ કરી દેશે અને બહાર અહીંના ગેટ સી ની અંદર વેઇટ કરશે તો આ ડાયનેમિક થઈ ગયું અથવા તો ઓટોમેટિક આપણે કહી શકીએ કે આવા આપણે ગમે તેટલા ગ્રુપ હશે એ બધા ગ્રુપને એ આપ આપમેળે પ્રિન્ટ કર્યા કરશે ક્યાં સુધી પ્રિન્ટ કર્યા કરશે તો કે જ્યાં સુધી એને નલ ના મળે ત્યાં સુધી તો આ રીતે આપણે શું કરી શકીએ તો કે આપણે એકમાંથી બીજા ગ્રુપને આપણે બોલાવી શકીએ તો જો આને હું રન કરું છું તો તમને જોવા મળે છે કે દસ વીસ અને ત્રીસ પ્રિન્ટિંગમાં જોવા મળે છે તો જેમાં અગાઉ મેં કીધું એ પ્રમાણે કે આમાં આઉટપુટ આપણે જોવાનું નથી કેમ કારણ કે આઉટપુટની સાથે કોઈ વધારે મતલબ નથી પણ આ જે રાઇટિંગ સ્ટાઇલ છે અને એની અંદરના જે નિયમો છે એ આપણે સમજવાના છે કે જો આપણે એક પોઇન્ટર વેરિયેબલ બનાવીએ સ્ટ્રકચરનું અને સ્ટ્રક્ચરની અંદર પણ બીજું પોઇન્ટર વેરિયેબલ હોય અને આપણે પહેલાં ગ્રુપને આપણે બોલાવીએ છીએ અને એનું પોઇન્ટર બીજા ગ્રુપનું એડ્રેસ હોય તો પછી એ શું થશે તો કે એક ગ્રુપમાંથી બીજું ગ્રુપ બીજા ગ્રુપમાંથી ત્રીજું ગ્રુપ એમ જ્યાં સુધી એને નલ ના મળે ત્યાં સુધી એ રોટેટ થયા જ કરશે અને આપણે પ્રિન્ટિંગ કરીને બતાવશે તો આ તમને ખ્યાલ આવી ગયો હશે સ્ટ્રક્ચર અને પોઈન્ટર આપણે કેવી રીતે વાપરીએ છીએ એ વિડીયો દેખને કે લી આભાર અગર આપ કમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હૈ તો એ વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद